નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું દેવેન, રાધિકા સ્કૂલ ત્રંબા વતી આયોજિત આ ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે સૌથી પહેલા ટેન્સ, જેને આપણે કાળ કહીએ છીએ ગુજરાતીમાં, એના વિશે શીખવાનું છે. જેમ કે તમને ખ્યાલ છે મિત્રો, ધોરણ ચોથાથી લઈને કોલેજ સુધી છે ને એ ટેન્સ કરાવવામાં આવે છે. દર વખતે ફરીથી શરૂથી બધાએ શિક્ષકો તમને દરેક ધોરણમાં કરાવે છે, સાદા ચાલુ પૂર્ણ, સાદા ચાલુ પૂર્ણ, છતાંય આપણને યાદ હોતા નથી. પરંતુ જ્યારે પછી તમે દસમા ને બારમામાં આવો છો ત્યારે એ જ ના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એક્ટિવ પેસિવ છે, એ ટોપિક આવે છે ને તમને અઘરા લાગે છે. એનું રીઝન માત્ર એક જ છે, તમને જો ટેન્સ પરફેક્ટ નથી આવડા તો પછી કયા કાળમાંથી કઈ રીતે કન્વર્ટ કરશો એ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કેમ આવડશે, એક્ટિવ પેસિવમાં કઈ રીતે આવડશે. એટલા માટે અંગ્રેજી જો તમારે વધારે સારી રીતે બોલતા શીખવું હોય, એમાં તમારે આવડત લઈ આવવી જોઈએ, તો ટેન્સને શીખવા જરૂરી છે. તો આજે આપણે ટેન્સ શીખશું, પણ કંઈક અલગ રીતેથી શીખવાના છે. તો સૌથી પહેલાં દર વખતે થોડીક મેથડ બદલશું. દર વખતની જેમ સિમ્પલ, કન્ટિન્યુ, પરફેક્ટ નહીં, પરંતુ આપણે કન્ટિન્યુ, પરફેક્ટ અને પછી સિમ્પલ શીખીશું. જો આના માટેની એક શોર્ટ ટ્રેક છે તમારે શીખવા હોય ટેન્સ, તો સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખવાની છે. શું? તો કે આપણા છે ને ત્રણ સ્ટેપ રહેશે. એ ત્રણ સ્ટેપમાંથી પહેલું સ્ટેપ શું હશે? દરેક કાળમાં છે ને પહેલું સ્ટેપ આ કોમન રહેશે, જે દરેકે દરેક કાળમાં આવશે. કોઈ પણ હોય, સાદા ચાલુ પૂર્ણ, ચાલુ પૂર્ણ, બધાએ બધામાં આ પહેલું સ્ટેપ આવે આવે ને આવે જ, અને આ જ રીતે લાઇનમાં આવશે. કયું છે તો જુઓ, કરતા, ક્રિયાપદ અને કર્મ. આ ત્રણ વસ્તુ દરેક ટેન્સમાં, દરેક કાળમાં કોમન આવશે. આ પહેલું સ્ટેપ યાદ રાખી લેજો. કરતા, ક્રિયાપદ, કર્મ શું છે એ તમને ખ્યાલ છે. હવે આમાં જ ફેરફાર કરવાના છે. શું કરવાના છે એ હવે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે એ જોશું કે આપણે અત્યારે કયો કાળ શીખવા જઈ રહ્યા છીએ. તો અત્યારે આપણે ચાલુ કાળ, કન્ટિન્યુ ટેન્સ શીખવાના છે. એમાં કયો? તો કે ચાલુ વર્તમાન. અત્યારે આપણે આ ટેન્સ શીખવાનો છે. તો જુઓ, ચાલુ કાળ હોય ને એટલે એનો નિયમ છે કે ક્રિયાપદમાં શું, કયું રૂપ આવે. ખ્યાલ છે? ક્રિયાપદમાં આઈ એન જી, ક્રિયાપદનું આઈ એન જી વાળું રૂપ, જેને તમે વી ફોર તરીકે ઓળખી શકો. આ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બધાએ બધાએમાં આવે, પછી તે અફિર્મેટિવ હોય, નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય, એટલે કે હકાર નકાર હોય કે પ્રશ્ન, બધાએ બધાએમાં ક્રિયાપદમાં આઈએનજી તો લાગે લાગે ને લાગે જ. આ હતું આપણું બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ યાદ કરો, મેં શું કીધું? કર્તા, ક્રિયાપદ, કર્મ લાઇનમાં. બીજું સ્ટેપ જોવો શું છે, તો કે ક્રિયાપદને આપણે શું લગાડીશું? આઈએનજી. હવે કયો કાળ છે? તો કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ છે તો એમાં ટુબીના રૂપ તરીકે અહીંયા આપણે લેશું એમ ઇઝ આર. શું આવશે? એમ ઇઝ આર. જુઓ, જો તમે ધ્યાનથી જુઓ તો આખી આખી પૂરેપૂરી સિન્ટેક્સ હકારની અહીંયા રેડી થઈ ગઈ છે. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ વી ફોર પ્લસ કર્મ, સબ્જેક્ટ પ્લસ એમિઝા પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ. અધવર્ડ્સ નથી લખ્યા, કારણ કે એ કોમન આવે ને ન આવે, નક્કી ન હોય. પણ આ જે મેઇન વસ્તુ શું છે એ અત્યારે હું તમને કહું છું. તો આટલું ક્લિયર? ફરીથી એકવાર રિપીટ કરું છું. કર્તા, ક્રિયાપદ, કર્મ આપણું પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ ક્રિયાપદને આઈએનજી. ત્રીજું સ્ટેપ કર્તા અને ક્રિયાપદ બંનેની વચ્ચે શું લખવાનું છે? એમ ઇઝ આર. તો આ થઈ ગઈ હકારની સિન્ટેક્સ રેડી. હવે જુઓ, આમાં એક નવું છે કે હકારમાંથી જ નકાર, હકારમાંથી જ પ્રશ્નાર્થ. જો તમને હકારની સિન્ટેક્સ આવડી ગઈ એટલે બાકીની બધી આવડશે. આનું પહેલા એક ઉદાહરણ જોઈએ. કર્તા તરીકે આપણે લઈ કે મિલન ઇઝ
जो क्रियापद ने शू लगते आईएनजी मिलन इज प्लेइंग चेस ओके तो आ एनु उदाहरण हवे आटला पूरतू सीमित नथी मानी लियो के तमने आ कार्ड पण आवडी गयो एनी वाक्य रचना आवडी गई पछी हवे तमने गुजराती में समझता तो आवडवू जोईए ने के भाई क्यारे आपणे आवू गुजराती हशे तो एनु आवू अंग्रेजी करीशु आमा पण घणा आपणी काठियावाड़ी भाषा में छे ने भूल थई जाय छे जोवो हुं तमने अत्यारे एम कहूं गुजराती शुं थाय तो मिलन चेस रमी रह्यो छे मिलन चेस रमी रह्यो छे जो हुं एम बोलूं ने के मिलन चेस रमे छे तो आ चालू काळनुं वाक्य नथी तमे जमता हो ने तमे एम बोलो के हुं जमुं छुं शुद्ध गुजराती में आवू नथी बोलातू शुद्ध गुजराती में तमे जोवो ने तो आवी रीते बोलाय छे हुं जमी रह्यो छुं आ क्रिया चालू छे ई बतावे छे जे क्रिया चालू ई दर्शावतुं होय ने एमां आपणे चालू काळनो उपयोग करीए छीए तो तमे एम कहो के तमे जमो छो तो ई कॉमन छे तमे गमे त्यारे जमो हुं एम बोलूं के हुं रमूं छुं तो एनो अर्थ एम नथी के हुं अत्यारे ज रमूं छुं गमे त्यारे रमतो तो तमारे क्लियर करवानुं छे रह्यो छुं जोवो केम आमां एवुं के मिलन चेस रमी रह्यो छे तो गुजरातीमां आनो कीवर्ड छे ने रह्यो रही रह्यो ने रह्या छे ગુજરાતીમાં તમને આવો વર્ડ સમજે એટલે તમારે સમજી જવાનું કે આ કયો કાર્ડ છે ચાલુ ઓકે તો આપણે હવે જોયું હકારનું જોયું હવે જોશું નકાર વાક્ય નકાર વાક્યમાં શું તો કે મેં તમને પહેલા કીધું એમ હકારમાંથી નકાર હકારમાંથી પ્રશ્નાર્થ તો આ હકારની આખી એમ ન આના માટે તમારે બીજી યાદ રાખવાની જરૂર માત્ર એક જ વસ્તુ છે જો નકાર વાક્ય હોય તો નોટ તો આવવાનો છે તો શું કરો એમ ઇઝ આર જે લખેલા છે ને તો એમ ઇઝ આર પછી લગાડી દો નોટ તો આ થઈ ગયું નકાર વાક્ય એમિઝાર પછી નોટ લગાડી દીધા એટલે થઈ ગયું નકાર કરતા પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વીફોર પ્લસ કર્મ એનું ઉદાહરણ તમને કહું તો શું કરવાનું સાવ સિમ્પલ ઇઝ છે એના પછી શું લગાડી દેશો નોટ મિલન ઇઝ નોટ પ્લેઇંગ ચેસ તો આ થઈ ગયું નકાર વાક્ય જેમ મેં કીધું હકારમાંથી નકાર હકાર તમને આવડશે તો પછી આગળના બધા જ બનાવતા તમને આવડશે આ રીતે સિમ્પલ ટ્રીકથી તમારે યાદ રાખવાનું છે ફરી પાછું યાદ કરાવી દઉં છું પહેલું સ્ટેપ કર્તા ક્રિયાપદ કર્મ બીજું સ્ટેપ ક્રિયાપદને આઈએનજી ત્રીજું સ્ટેપ કર્તાને ક્રિયાપદની વચ્ચે મૂકવાનું છે એમ ઇઝ આર જો તમારે એને નેગેટિવ વાક્ય રચનામાં કન્વર્ટ કરવું છે તો શું કરવાનું એમ ઇઝ આર પછી નોટ હવે આ હતી નકાર હવે આમાંથી જ આપણે પ્રશ્નાર્થ બનાવવાની છે હકારમાંથી જ પ્રશ્નાર્થ તો અત્યારે આ નકારની છે ચાલો આપણે આને પહેલા હકારની કરી દઈ ઓકે ચાલો નોટ નીકળી ગયું એટલે થઈ ગયું હકાર હવે શું કરવાનું તો કે આ જે એમિઝાર અહીંયા છે આ એમિઝારને ઉપાડીને તમે અહીંયા આગળ લઈ લ્યો એટલે કે આ એમિઝાર અહીંયાથી આગળ આવી ગયા એમ is r તો આ થઈ ગઈ પ્રશ્નાર્થ માત્ર શું કર્યું છે આપણે એમિઝાનને લઈ લીધા આગળ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો આ થઈ ગઈ પ્રશ્નાર્થ અહીંયા પણ શું થશે ઇઝ અહીંયા આગળ આવી ગયું તો જુઓ ઇઝ મિલન પ્લેઇંગ ચેસ આ થઈ ગયું પ્રશ્નાર્થ જુઓ આ આખે આખો કાળ અહીંયા પૂરો થઈ જાય ચાલુ વર્તમાનકાળ આપણે જોયો જેમાં મેં તમને હકારથી એવી રીતે શીખવાડેલું કે પહેલું સ્ટેપ કર્તા ક્રિયાપદ કર્મ બીજું સ્ટેપ ક્રિયાપદને આઈએનજી ત્રીજું સ્ટેપ કર્તાને ક્રિયાપદની વચ્ચે આપણે મૂકવાના છે એમિઝાર હવે જો તમારે એને નેગેટિવ કરવું છે તો શું કરશો અહીંયા એમિઝાર પછી નોટ અને જો તમારે એને ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ કરવું છે તો આ એમિઝારને ઉપાડીને આગળ આવી રીતના તમારે યાદ રાખવાનું છે ઓકે ક્લિયર હવે આ હતો ચાલુ વર્તમાન હવે આપણે જોઈશું ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ હવે સાવ સિમ્પલ છે જો તમને એક ટેન્સ આવડે ને એટલે બાકીના બધાય પાછળ આવડશે શું કામ અહીંયા બધું એમનેમ રહેશે પહેલું સ્ટેપ તો મેં તમને કીધું હતું બધાયમાં કોમન કર્તા ક્રિયાપદ કર્મ બીજું શું હતું ચાલુ કાળ છે એટલે જુઓ ક્રિયાપદને આઈએનજી લાગવું એ કમ્પલસરી છે એટલે આ બધું એમનેમ રહ્યું અહીંયા એમિઝાર હતા
ચાલુ વર્તમાનમાં, ચાલુ ભૂતકાળમાં એમિઝાનનું શું થઈ જશે? વોઝ, વર. બીજું એ કે ઘણી વખત આનું ઉચ્ચારણ ઘણા બાળકો વોઝ વેર તરીકે કરવામાં આવે છે, પરંતુ આ વોઝ વેર નથી, આને વોઝ વર વચવામાં આવે છે. બરોબર, તો શું કર્યું આપણે? ત્રીજા સ્ટેપમાં માત્ર ફેરફાર કર્યો છે. એમિઝાનનું શું કનેક્યું છે? વોઝ વર. તો જુઓ, મિલન સાથે શું આવશે વોઝ વરમાંથી? વોઝ, મિલન વોઝ પ્લેઇંગ ચેસ. આખે આખું વાક્ય એમ નમ રહ્યું, માત્ર ચેન્જીસ ટુ બીના રૂપમાં જ કરવામાં આવેલું. સાવ સિમ્પલ વોઝ વેર થયું. હવે તમારે માની લ્યો આનું નેગેટિવ કરવું છે. ગયા ટેન્સની જેમ શું કરશો? આ વોઝ વર પછી લગાડી દેશો નોટ, અહીંયા વોઝ પછી લગાડી દેશો નોટ. અને હવે તમારે માની લ્યો પ્રશ્નાર્થ કરવું છે, તો તમે શું કરશો? આ વોઝ છે કે વર છે એને ઉપાડીને ક્યાં લખશો? આગળ. ક્લિયર? તો આ રીતે થઈ ગયો ચાલુ ભૂતકાળ પણ પૂરો. માત્ર એક જ ચેન્જ, શું? તો કે એમિઝાનની જગ્યાએ વોઝ વર. બાકી બધાએ બધામાં શું કરી છે? ફરી પાછું રિપીટ કરું છું. પહેલું સ્ટેપ કરતા ક્રિયાપદ કર્મ, બીજું કાળ કયો છે? ચાલુ. બધા ક્રિયાપદે શું લાગશે? આઈએનજી. ત્રીજું, ચાલુ વર્તમાન કાળ હતો તો એમિઝાન, ચાલુ ભૂતકાળ છે તો વોઝ વર. ઓકે, હવે ચાલુ ભવિષ્યકાળ, આમાં પણ જોવો જેમ એમિઝાનનું વોઝ વર થઈ ગયું. હવે ભવિષ્યકાળ હોય તો એક વસ્તુ તો ક્લિયર છે કે સેલ વિલનો ઉપયોગ કરીશું, પરંતુ સેલનો જેમ તમને ખબર છે કે આઈ અને વી સાથે સેલ આવે અને બાકી એની સાથે વિલ પણ લઈ શકો, જ્યારે બાકી બધામાં વિલ. તો યાદ રાખવા માટે આપણે શું કરીશું કે બધાએ બધામાં હાલમાં વિલ જ લગાડીશું. ઓકે, તો હાલો અહીંયા વિલ લગાડ્યું, વિલ લાગી ગયું, પરંતુ આટલા એ પૂરું નથી થઈ જતું. ખાલી વિલ નો આવે, હજી એક અહીંયા એક્સ્ટ્રા એડિશન તરીકે આવશે. શું? વેલ બી, વિલ બી. હવે તો અહીંયા વાક્ય બનશે તો આવું કંઈક બનશે, વિલ બી, મિલન વિલ બી પ્લેઇંગ ચેસ. હવે હા, ગુજરાતી આપણે જો જોઈએ, જેમ આપણે ચાલુ વર્તમાનમાં જોયું હતું, તો ચાલુ વર્તમાનમાં શું હતું કે મિલન ચેસ રમી રહ્યો છે. ચાલુ ભૂતકાળનું શું થાય? મિલન ચેસ રમી રહ્યો હતો. અને ચાલુ ભવિષ્યકાળ, મિલન ચેસ રમી રહ્યો હશે. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે અત્યારે 9 વાગ્યા છે, તો આવતીકાલે 9 વાગે જ મિલન ચેસ રમી રહ્યો હશે. આ ક્રિયા આવતીકાલે આ સમય જ ચાલુ હશે, એવી રીતે દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. વિલ બી નો અહીંયા યુઝ થશે. હવે નેગેટિવ કરવું છે તો ભૂલ ન કરતા શું થશે કે ઘણીવાર વિલ બી પછી નોટ લગાડશો, એવું નથી. અહીંયા વિલ પછી નોટ લગાડવાનો છે. ઓકે, વિલ અને બી છે એની વચ્ચે નોટ આવશે. તો અહીંયા મિલન વિલ નોટ બી, આટલું એક એક્સ્ટ્રા યાદ રાખવું પડશે કે વિલ બી નોટ નહીં, વિલ નોટ બી. ઓકે, હવે જ્યારે આગળ લેવાની વાત થાય પ્રશ્નાર્થમાં, તો તમે કોને આગળ લેશો? શું વિલ બી ને લઈ લેશો? ના, તમારે માત્ર આ વિલ છે ને એને જ આગળ લેવાનો છે, અને બી ત્યાંનો ત્યાં જ રહેશે. વિલ મિલન બી પ્લેઇંગ ચેસ. ઓકે, તો જુઓ, ખાલી વિલ જ આગળ આવશે, બી ને આગળ લેવાનો નથી. તો અત્યારે આપણે કઈ કઈ વસ્તુ જોઈ એ જરાક એકવાર ફરી પાછી રિવિઝન કરીએ. ચાલુ કાળ આપણે જોયા, ચાલુ કાળમાં શું જોયું? પહેલું સ્ટેપ કરતા ક્રિયાપદ કર્મ, બીજું સ્ટેપ ચાલુ કાળ છે એટલા માટે દરેકે દરેક ક્રિયાપદે આપણે શું લગાડીશું? આઈએનજી. જો હવે વર્તમાન હોય તો કર્તા ને ક્રિયાપદની વચ્ચે લખશું એમિઝ આર, ભૂતકાળ હોય તો વોઝ વર, ભવિષ્ય હોય તો
तो विल बी। पछी नेगेटिव करू छे एटले के नकार करू छे तो शू करो, कहीं नहीं, मात्र इमेजर वोज वन ने विल पछी शू लगाड़ी देशो, नॉट। अने जो प्रश्नार्थ करू छे तो ए बधाने उपाडीने क्यां लई लेशो, आगळ। तो आ રીતે આખે આખો કાર્ડ તમને યાદ રહી જશે, દરેકે દરેક ચાલુ કાર્ડ તમને યાદ રહી જશે। માત્ર ત્રણ સ્ટેપ સરખા ફોલો કરજો, કર્તા ક્રિયાપદ કર્મ ક્રિયાપદને આઈએનજી, પછી કાર્ડ મુજબ એમ ઇઝ આર વોઝ વર અને વિલ બી મૂકવાના। તો અહીંયા આપણો પહેલો વિડિયો આ કન્ટિન્યુ ટેન્સ વિશેનો પૂરો થાય છે। હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે પરફેક્ટ ટેન્સ વિશે જોઈશું, ત્યાં સુધી નમસ્કાર।